હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે જે ક્વેશ્ચન કરતા હતા ઇન્ડિપેન્ડન્ટ નિરપેક્ષ ઘટનાઓ પર તેના જે ડબલ જે પ્રશ્ન પૂછાયેલા છે તેના પર આજે ચર્ચા કરીશું ઓકે ચલો ફસ્ટ ક્વેશ્ચન છે ઈ વન અને ઇ થ્રી ક્વેશ્ચન લગતા જજો જોડયુક્ત નિરપેક્ષ ઘટનાઓ છે ઓકે એટલે ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને આમ કહેવા માંગે છે જોડયુક્ત નિરપેક્ષ એટલે ત્રણે ત્રણનો છેદ ગુણાકારમાં વિભાજન નહીં પામે પરંતુ આમ તમે લખી શકશો પી ઓફ ઇવન છેદ પી ઓફ ઇ ટુ આનું થઈ જશે પી ઓફ ઇવન ઇન્ટુ પી ઓફ ઇ ટુ પી ઓફ ઇવન છેદ ઇ થ્રી આનું તમે લખી શકશો પી ઓફ ઇન્ટુ પી ઓફ ઇ થ્રી આ રીતે લખી શકશો અને e2 છેદ ઇ છેદ ઇ થ્રી આનું તમે પી ઓફ ટુ ઇન્ટુ પી ઓફ ઇ થ્રી આ રીતે લખી શકશો ઓકે અને ત્રણે ત્રણનો છેદ આપેલો છે ઝીરો ત્રણે ત્રણનો છેદ આપેલો છે ઝીરો e1 છેદ ઇ છેદ ઈ થ્રી આની સંભાવના ઝીરો આપેલી છે તો તમને મેળવવાનું કીધું છે પી ઓફ પી ઓફ e3 થ્રી કોમ્પ્લિમેન્ટ છેદ ઈ ઇવનની સાપેક્ષ શરતી સંભાવના મેળવવાની કીધી છે ઓકે તો ચર્ચા કરીએ આપણે આ ક્વેશ્ચન પર ચલો આ ક્વેશન સિમ્પલ સૂત્ર પર આધારિત છે બધા સૂત્ર ખ્યાલ હશે એટલે થઈ જશે આપણે આ ક્વેશન ચલો આ એ બાય બી આ એ અપોન બી એટલે તો અને આ કોમ્પ્લિમેન્ટ એટલે ડેસ ડેસ એટલે બાર ઓકે અને આ રીતે પણ લખાય તો આનું સૂત્ર થશે પીઓ ઇવન છેદ ઈ ટુ કોમ્પ્લિમેન્ટ એટલે બાર થશે છેદ ઈ થ્રી બાર આ રીતે લખાશે ઓકે છેદમાં પી ઓફ ઇવન પી ઓફ ઇવન હવે આ સૂત્ર એટલે માત્ર ઇવન માત્ર ઇવન આ સૂત્ર આપણે પહેલા લેક્ચરમાં જોયેલા હતા કે સમજો કે આ રીતે ત્રણ ઘટનાઓ છે આ ઇવન આ ઇ ટુ આ ઇ થ્રી ઓકે તો આ જે ભાગ છે તેને કહેવાય ઇવન છેદ ઈ છેદ ઇ થ્રી બાર એટલે કોમ્પ્લિમેન્ટ જ થશે ઓકે તો આનું સૂત્ર આપણે આ રીતે બનાવેલું હતું પી ઓફ ઇવન માઇનસ આ ભાગ દૂર કરી દો આ ભાગને કહેવાય ઇવન છેદ ઇ ટુ ઇવન છેદ ઇ ઓકે આ ભાગ દૂર કરી દો આ ભાગને કહેવાય ઈ વન છેદ ઇ થ્રી ઓકે પણ આ ભાગ જુઓ કેટલી વાર દૂર થઈ ગયો બે વાર આપણે એ ભાગ એક જ વાર દૂર કરવાનો હોય તો અહીંયા આપણે શું કરવું પડશે પ્લસ ઇવન છેદ ઇ ટુ છેદ ઇ થ્રી આ બધા સૂત્ર સમજાવેલા છે છેદમાં પી ઓફ ઇવન પી ઓફ ઇવન ઓકે પી ઓફ ઇવન હવે ઇવન અને ઇ ટુ જોડયુક્ત નિરપેક્ષ છે તો આની જગ્યાએ લખી શકો તમે પી ઓફ ઇ વન પી ઓફ ઇ માઇનસ પી ઓફ ઇ વન પી ઓફ ઇ થ્રી ઓકે અને આ થઈ જશે ઝીરો જે રકમમાં આપેલું છે અપોન પી ઓફ ઇ ચલો છેદ વિભાજન કરી દો છેદ વિભાજન કરી દો અહીંયા તમે છેદ વિભાજન કરશો એટલે વન માઇનસ વન માઇનસ પી ઓફ એ ઈ કેન્સલ વન માઇનસ પી ઓફ ઇ અને અહીંયા આવશે માઇનસ પી ઓફ ઇ થ્રી ઓકે જો આ બંનેને સાથે રાખો તો આને આ રીતે લખાય પી ઓફ ઇ ટુ બાર ઇ ટુ બાર અથવા ઈ ટુ કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ પણ લખાય માઇનસ પી ઓફ ઇ થ્રી ઓકે અથવા આ બંનેને સાથે રાખો તો તમારો જવાબ આ રીતે પણ આવી શકે વન ઓફ પી પી ઓફ ઇ થ્રી કોમ્પ્લિમેન્ટ વન માઇનસ પી ઓફ ઇ થ્રી એટલે ઇ થ્રી કોમ્પ્લિમેન્ટ અથવા ઇ થ્રી બાર માઇનસ પી ઓફ ઇ ટુ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આ સપ્ટેમ્બરમાં જે હમણાં એક્ઝામ થઈ તેમાં બીજા પેપરમાં બીજી સપ્ટેમ્બરનો ક્વેશ્ચન છે બે હજાર વીસમાં ઓકે નેક નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશન આપેલો છે ઓફ બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે ઇવનમાં આ રીતે આપેલું છે ઈવન ઘટનાની અંદર ઈવન ઘટનામાં આપેલું છે બે સમતોલ પાસા એક એ છે અને એક બી છે એને ઉછાળવામાં આવે છે તો ઈવન ઘટનામાં આપેલું છે એ પાસો ચાર દર્શાવે ઈ ટુ ઘટનામાં આપેલું છે બી પાસો બે દર્શાવે બી પાસો બે દર્શાવે થ્રી ઘટનામાં આપેલું છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો ઓડ એટલે કે અયુગ્મ હોય બંને પાસા પરના એક એ પાસો છે એક બી પાસો છે ત્રણ ઘટના આપેલી છે તો બંને પાસા પરના અંકોનો સરવાળો અયુગ્મ હોય અયુગમ હોય ઓકે ચલો તો શરૂઆત કરીએ આમાં ઓપ્શન આપેલા છે કે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી અને ચાર વિધાન આપેલા છે ચાર વિધાન આ રીતે છે ઇવન અને ઇ ટુ નિરપેક્ષ છે ઈ અને ઇ થ્રી નિરપેક્ષ છે ઈ થ્રી અને ઇવન નિરપેક્ષ છે અથવા તો ત્રણે ત્રણ નિરપેક્ષ છે ચાર વિધાન આપેલા છે તમારે કયું વિધાન સત્ય નથી તે મેળવવાનું છે પેલું ઇવન અને ઇ ટુ નિરપેક્ષ છે ઇ અને ઇ થ્રી બીજું નિરપેક્ષ છે ત્રીજું આ બંને નિરપેક્ષ છે અને ચોથું ત્રણે ત્રણ નિરપેક્ષ છે ઓકે તો પહેલાં પાસો ઉછાળીએ એટલે છત્રીસ ઘટક આવે તે ખ્યાલ છે બધા ઘટકો હું અહીંયા લખતો નથી હવે તમને ખ્યાલ આવવો જોઈએ ઓકે તો પહેલાં એ પાસા પર ચાર આવે તો પી ઓફ ઇવન શું થશે પી ઓફ ઇવન પ્રથમ પાસા પર ચાર એટલે કયા કયા ઘટક થાય ફોર વન ફોર ટુ ફોર થ્રી ફોર ફોર આ રીતે છ ઘટક થશે તો આ થશે વન બાય સિક્સ પી ઓફ બીજા પાસા પર બે આવે એટલે વન ટુ 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 થ્રી ટુ ઓકે તો આ પણ વન અપોન્ટ સિક્સ અને પી ઓફ ઇ થ્રી એટલે પાસા પરનો સરવાળો અયુગમાં હોય તો તે થશે તેવા અઢાર ઘટકો હશે અઢારના છેદમાં છત્રીસ એટલે તે થશે હાફ કઈ રીતે અઢાર ટોટલ છત્રીસ ઘટકો હોય એમાંથી અડધાનો સરવાળો યુગ્મ અને અડધાનો સરવાળો અયુગ્મ જેમ કે વન વન છે તો તે યુગ્મ પછી વન ટુ અયુગ્મ વન થ્રી યુગ્મ એ રીતે અઢાર ઘટકો એ થશે ઓકે ચલો હવે આપણે ઇવન છેદ મેળવીએ ઇવન છેદ ઇ ઇવન છેદ એટલે છેદ એટલે બંને થવું જોઈએ એટલે એ પાસા પર ચાર પણ આવવા જોઈએ અને બી પાસા પર બી પાસા પર બે પણ આવવા જોઈએ આ બંને થવું જોઈએ તો એક જ ઘટક થાય તો કયો ઘટક થાય ફોર ટુ એક જ ઘટક થાય તો પી ઓફ ઇવન છેદ ઇ ટુ ઇવન છેદ ઇ ટુ બરાબર એક જ ઘટક થયો કયો ઘટક ફોર ટુ તો એની સંભાવના થાય એકના છેદમાં છત્રીસ ટોટલ છત્રીસ ઘટકો હોય એટલે તો આ જુઓ કોના જેવું થઈ ગયું પી ઓફ ઇ વન પી ઓફ ઇ જેવું થઈ ગયું તો ઈ અને ઈ ટુ નિરપેક્ષ ઘટના સાબિત થઈ ગઈ ચલો હવે પી ઓફ ઇ થ્રી મેળવીએ પી ઓફ ઇ થ્રી ઈ થ્રી તો મેળવેલું જ છે આપણે હવે ઈ ટુ છેદ ઈ થ્રી મેળવીએ ઈ ટુ છેદ ઈ થ્રી ઓકે એટલે બી પાસા પર ટુ આવવો જોઈએ અને બંને પાસા પરનો સરવાળો બંને પાસા પરનો સરવાળો કેવો થવો જોઈએ અયુગમાં ઓકે એવા ઘટકો આપણે ગણીએ કે બીજા પાસા પર ટુ આવવો જોઈએ તો અને બંને વસ્તુ હોવી જોઈએ તો અહીંયા ટુ અહીંયા ટુ અને સરવાળો અયુગમાં કરવા અહીંયા વન મુકાય પછી ત્રણ મુકાય પછી પાંચ મુકાય દેખાય છે તો આવા ત્રણ ઘટક થાય કે અહીંયા ટુ પણ હોય અને અયુગ્મ પણ થાય ખ્યાલ આવે અહીંયા પછી તમે ટુ ફોર સિક્સ મૂકો તો યુગ્મ થઈ જાય તો પી ઓફ ઇવન છેદ થ્રી સોરી ઇ છેદ થ્રીમાં ત્રણ ઘટકો આવશે ત્રણના છેદમાં છત્રીસ તો એકના છેદમાં બાર ઓકે અને આ બંનેનો ગુણાકાર કરો તો પી ઓફ ઇવન ઈ ટુ ઓફ થઈ જશે આના જેટલું જ થાય તો ઈવન અને ઇ ટુ નિરપેક્ષ અને ઈ ટુ અને ઈ થ્રી પણ નિરપેક્ષ ઓકે હવે ઈવન છેદ ઈ થ્રી વન છેદ ઈ થ્રી ઈવન એટલે પ્રથમ પાસા પર ચાર આવવો જોઈએ પહેલાં પાસા પર ચાર આવવો જોઈએ અને અને બંને પાસા પરનો સરવાળો બંને પાસા પરનો સરવાળો પાસા પરનો સરવાળો અયુગમાં પણ થવો જોઈએ બંને પાસા પરનો સરવાળો અયુગમાં પણ થવો જોઈએ તો ફોર વન પછી ફોર ટુ નહીં ચાલે ફોર થ્રી અને ફોર 5 ઓકે તો તે પણ ત્રણ ઘટકો થશે તો પી ઓફ ઇવન છેદ ઈ ટુ છેદ ઈ થ્રી તે થશે સોરી ઇવન છેદ ઇ થ્રી ઓનલી ઇવન છેદ તો તે ત્રણ ઘટકો ત્રણના છેદમાં છત્રીસ એટલે એકના છેદમાં બાર ઓકે તો ઇવન અને ઈ થ્રીનો ગુણાકાર પણ એના જેટલો જ થશે પી ઓફ ઇવન ઇન ટુ પી ઓફ ઈ થ્રી તો આ પણ બંને નિરપેક્ષ ઘટના થઈ ગઈ હવે ત્રણે ત્રણનો છેદ ઇ વન છેદ ઇ ટુ છેદ ઈ થ્રી ત્રણે ત્રણનો છેદ ત્રણે ત્રણનો છેદ એટલે પ્રથમ પાસા પર ચાર બીજા પાસા પર બે અને સરવાળો અયુગમ ઓકે તો પહેલા પાસા પર ચાર બીજા પાસા પર બે એટલે સરવાળો કરો તો ચાર ને બે છ થાય તો આવા એક પણ ઘટક નહીં આવે તો પી ઓફ ઇવન છેદ ઈ છેદ ઈ થ્રી આ થઈ જશે ઝીરો થઈ જશે આવા એકય ઘટક ન આવે તો અહીંયા નોટ ઇક્વલ્સ ટુ પી ઓફ ઇવન ઇન ટુ ઓફ ઇ ઇન્ટુ પીઓ બી થ્રી તો જુઓ આમાં તમને ક્વેશ્ચન ખરેખર શું પૂછેલો છે આ કે આ જોડયુક્ત નિરપેક્ષ છે પણ પરસ્પર નિરપેક્ષ નથી મેં ખબર ચાર સમીકરણ લખાવેલા હતા ચારે ચારનું સમાધાન થાય તો પરસ્પર નિરપેક્ષ કહેવાય પણ અહીંયા ત્રણનું સમાધાન થાય છે ચોથાનું સમાધાન થતું નથી માટે આને જોડયુક્ત નિરપેક્ષ કહેવાય પરસ્પર નિરપેક્ષ ન કહેવાય ઓકે ઇ અને ઇ ટુ નિરપેક્ષ કહેવાય ઇ ટુ ઇ થ્રી નિરપેક્ષ કહેવાય ઈ વન ઇ થ્રી નિરપેક્ષ કહેવાય પણ ત્રણે ત્રણ પરસ્પર નિરપેક્ષ નહીં કહેવાય ખ્યાલ આવે કોપી કરી લો ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આપણે કે નેક્સ્ટ ક્વેશ્શન આપેલો છે પી ઓફ એ યોગ બી આખાનો બાર પોઈન્ટ સિક્સ ઓકે પી ઓફ એ છેદ બી એ છેદ બી વન ફોર આપેલો છે અને પી ઓફ એ બાર એ બાર એ પણ વન પોઈન્ટ ફોર આપેલો છે ઓપ્શન આપેલા છે નિરપેક્ષ છે પણ સમસંભાવી નથી નિવારક છે અને નિરપેક્ષ છે ટૂંકમાં જે બધા ઓપ્શન આપેલા છે ને તે નિરપેક્ષ નિવારક અને સમસંભાવી પર આપેલા છે હવે નિરપેક્ષ એટલે પી ઓપ એ છેદ બી બરાબર પીઓપ એ ઇન્ટુ પીઓ બી નિવારક એટલે એ છેદ બી ફાઈવ થાય અને પીઓપ એ છેદ બી ઝીરો થાય અને સમસંભાવી એટલે બંનેની સંભાવના સરખી થાય ચલો આપણે વેન આકૃતિ દોરીને બધી શક્યતાઓ ચેક કરી લઈ તો પહેલાં અહીંયા એ યોગ બી કેટલું થશે પી ઓફ એ યોગ બી એ યોગ બી થશે અહીંયા ફાઈ બાય સિક્સ ઓકે એ યોગ બી થશે ફાઈવ બાય સિક્સ અને પી ઓફ એ થશે થ્રી બાય ફોર ઓકે વેન આકૃતિ બનાવો પી ઓફ એ થ્રી બાય ફોર ચલો પહેલાં એ છેદ બી લખો એ છેદ એ છે જ બી છે વન અપોન ફોર ઓકે તો એ થ્રી બાય ફોર થવા માટે આ હાફ થવો જોઈએ તો જ થ્રી બાય ફોર થશે આ બંનેનો સરવાળો થ્રી બાય ફોર થવો જોઈએ સરવાળો કરો એટલે થ્રી બાય ફોર થઈ જશે અને એ યોગ બી એ યોગ બી આપેલો છે ફાય બાય સિક્સ દેખાય છે તો ફાઈ બાય સિક્સમાંથી આટલું બાદ કરી નાખો ફાઈ બાય સિક્સ માઇનસ થ્રી બાય ફોર એટલે અહીંયા લસા આવશે બાર અહીંયા થઈ જશે દસ માઇનસ નવ દસ માઇનસ નાઇન અથવા તો આપણે સૂત્ર જ મૂકી દઈએ હવે એને આકૃતિ ન દોરવી હોય તો આપણું સૂત્ર થશે પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ઓકે પી ઓફ એ યોગ બી આપેલો છે ફાઇવ બાય સિક્સ ઇક્વલ્સ ટુ પી ઓફ એ આપેલો છે થ્રી બાય ફોર પ્લસ પીઓ બી આપેલું મેળવવાનું છે પીઓ બી માઇનસ પી ઓફ એ છેદ બી વન બાય ફોર આ થ્રી બાય ફોર માઇનસ વન બાય ફોર એટલે હાફ થઈ જશે તો પીઓ બી ફાઈ બાય સિક્સ માઇનસ હાફ ઓકે ફાઈવ બાય સિક્સ મા થ્રી માઇનસ વન ટુ તો અહીંયા આવશે લસા સિક્સ લસા સિક્સ આવશે તો અહીંયા 5 માઇનસ થ્રી ટુ બાય સિક્સ તો આ પી ઓફ બી વન બાય થ્રી આખું વન બાય થ્રી થશે હા જો આખું વન બાય થ્રી થશે તો આ આઈ થિંક વન બાય થવું જોઈએ તો જ વન બાય થ્રી થાય ચેક કરી લેજો વન બાય ફોર પ્લસ વન બાય એટલે ટ્વેલ્વ અહીંયા આવે તો અહીંયા થ્રી પ્લસ વન ફોર બાય ટ્વેલ્વ ઓકે તો આ પી બી વન બાય વન બાય થ્રી હવે સમસંભાવી તો નથી જુઓ સંભાવના અલગ અલગ છે હવે પીઓ એ ઇન્ટુ પીઓ બી મેળવો તો થશે વન અપોન્ટ ફોર ઇન્ટુ વન તો આ વન અપોન્ટ ફોર ઇન્ટુ વન થ્રી એટલે વન પોઈન્ટ ટ્વેલ્વ જેવું થઈ જશે તો અહીંયા વન અપોન્ટ ફોર આ થ્રી બાય ફોર છે આ થ્રી બાય ફોર તો આ થશે વન અપોન્ટ ફોર તો અહીંયા પી ઓફ એ છે બી થઈ જશે તો ઈ અને બી નિરપેક્ષ છે પણ સમ સંભાવી નથી આવો ઓપ્શન આવશે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચનમાં બે સ્ટેટમેન્ટ આપેલા છે એમાં પ્રથમ સ્ટેટમેન્ટ કંઈક આ રીતે છે કે પી ઓફ ઈ બાય એ પી ઓફ ઇ બાય એ આની કિંમત થશે પી ઓફ પેલું તમારે ક્યુ સ્ટેટમેન્ટ સાચું છે તે મેળવવાનું છે પી ઓફ એ બાય પી ઓફ ઓકે બીજું સ્ટેટમેન્ટ આપેલું છે પી ઓફ એ બાય ઈ પી ઓફ એ બાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ પી ઓફ એ છેદ ઈ એ ઓકે ચલો આમાંથી કેટલા સ્ટેટમેન્ટ સાચા છે તેની આપણે ચર્ચા કરવાની છે ઈ બાય ઇ ચલો પહેલું સ્ટેટમેન્ટની ચર્ચા કરીએ તો પી ઓફ ઇ બાય એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એ બાય ઈ એટલે એનું સૂત્ર મૂકીએ પી ઓફ એ છેદ ઈ ના છેદમાં પી ઓફ ઇ ઓકે આનું સૂત્ર ઈ થશે એ છેદ ઇના છેદમાં પી ઓફ ઇન ટુ પી ઓફ ઇ તો આ બંને ઉડી જશે તો પી ઓફ ઇ બાય એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ પી ઓફ ઇ એ છેદ ઈ તો આ સત્ય છે આ વસ્તુ સત્ય છે આનું કારણ ઈ છેદ આનું સૂત્ર શું થાય ઈ બાય એ ઈ બાય એનું સૂત્ર થાય ઈ છેદ એ ના છેદમાં માં પી ઓફ એ હવે જુઓ ખાલી આટલું લખ્યું હોય અને એના છેદમાં સંખ્યા હોય તો હંમેશા મૂલ્ય ઘટે નહીં મૂલ્ય વધે તે કારણ કે સમજો કે આ સંભાવના જે છે એ ઝીરો અને એકની વચ્ચે હોય ખ્યાલ આવે હવે આ બંનેની સરખામણી કરીએ આ બંનેની સરખામણી કરો તો આ મૂલ્ય મોટું થશે કારણ કારણ કે આ સંખ્યા ઝીરો અને એકની વચ્ચે હોય સંભાવના હંમેશા એટલે પોઈન્ટ પાંચ હોય પોઈન્ટ પાંચ હોય તો એને આપણે પાંચના છેદમાં દસ લખી શકીએ તો આ મૂલ્ય બે ગણું થઈ જાય પણ બેયમાં સરખા જ છે પણ અહીંયા છેદ એકથી નાનો છે આ મૂલ્ય મોટું થાય આ મૂલ્ય મોટું થશે એટલે આ મૂલ્ય મોટું થશે ખ્યાલ આવ્યો તો પ્રથમ સ્ટેટમેન્ટ સત્ય છે પ્રથમ સત્ય છે આ ટ્રુ છે એવી રીતે બીજું સ્ટેટમેન્ટ બીજું સ્ટેટમેન્ટમાં એ બાય ઈ એટલે શું થશે એ છેદ ઈ ના છેદમાં પી ઓફ ઇ ગ્રેટરો ઇક્વલ્સ ટુ પી ઓફ એ છેદ ઈ જુઓ અંશ બંનેમાં સરખા છે છેદ જુઓ છેદ ઝીરો અને એકની વચ્ચે તો આ મૂલ્ય મોટું થઈ જાય તો બીજું પણ સત્ય છે ખ્યાલ આવ્યો આ રીતે વિચારવાનો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ ચલો અમુક પ્રશ્ન તમે પ્રયત્ન કરો અહીંયા ચલો ચાર સમીકરણ આપેલા છે પાંચમો પ્રશ્ન સી સબસેટ ડી સી એ ડી નો ઉપગણ છે એટલે સી ના બધા સભ્ય ડીમાં છે તો નીચેનામાંથી ક્યુ સત્ય છે એમાં પહેલું આપેલું છે પી ઓફ સી બાય ડી ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ પી ઓફ સી બીજું આપેલું છે પી ઓફ સી બાય ડી લેસ ધેન પી ઓફ સી ત્રીજું આપેલું છે પી ઓફ સી બાય equals ટુ પી ઓફ D ના છેદમાં of સી ચોથું આપેલું છે ડી સ્ટેટમેન્ટ of C by D. સી બાય ડી ઇક્વલ્સ ટુ પી ઓફ સી ઓકે સી એ ડી નો ઓગણ હોય તો પી ઓફ સી છેદ ડી બરાબર શું થાય પી ઓફ સી થાય સીએ ડી નો ઓગણ હોય તો આ તમે પ્રયત્ન કરજો ઓકે બીજો એક પ્રશ્ન પી ઓફ એ પી ઓફ એ વન બાય ફોર આ બધા પૂછાયેલા છે ટુ બાય થ્રી ઓકે તો પી ઓફ બી કેટલા આ તો એકદમ ઇઝી પ્રશ્ન છે ચાર માર્ક આપતો જાય તમારે માઇનસ થતા બચાવી લે ચલો પછી એક પ્રશ્ન છે પી ઓફ સી ધન છે ક્વિશન સેવન પી ઓફ સી ધન છે પી ઓફ એ છેદ બરાબર ઝીરો આ પ્રશ્ન આવો પ્રશ્ન આપણે હમણાં કરેલો પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ છેદ બી કોમ્પ્લિમેન્ટની શરતી સંભાવના સી સાથે મેળવવાની છે જો આનો આ જ પ્રશ્ન બીજી વાર તે લોકોએ પૂછ્યો અને હજી એક વખત બે હજાર અઢારમાં પણ આ ત્રણ વખત આવો પ્રશ્ન પૂછેલો છે ઓકે એક આ પ્રશ્ન પ્રયત્ન કરજો પી ઓફ એ ટુ બાય ફાઈવ પી ઓફ બી નથી આપેલો એ છેદ બી આપેલું છે એ છેદ બી થ્રી બાય ટ્વેન્ટી તો પી ઓફ એ એ ડેસ યોગ બીડેસ આ મેળવવાનું છે ઓકે ચલો ઓકે તો આટલા પ્રશ્નો પ્રયત્ન કરો